नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे फरी एक बार आप सबनु वीडियो लेक्चर ने अंदर। हाँ विद्यार्थी मित्रों, वीडियो लेक्चर एटला माटे कारण के आप सब जे परिस्थिति छे परिस्थिति थी अवगत छे कि आपणे शा माटे फरी एक बार छे ए वीडियो लेक्चर ना माध्यम छे अभ्यास करवानी जरूर पड़े छे। कारण के तमे धोरण 11 नु जे बाकी रहेलो सिलेबस छे એનો અભ્યાસ છે એ ઓફલાઈન પણ કર્યો, એ પહેલા શરૂઆતમાં છે એ ઘણો મોટા ભાગનો જે સિલેબસ છે એ ઓનલાઈન સ્ટડી કર્યો હતો તમે। તો હવે ફરી એકવાર જ્યારે આ સમય એવો છે તો એના અનુસંધાને આપણે ઓનલાઈન સ્ટડી છે શરૂ કરવાનું છે। પણ એક સારી એવી શરૂઆત જ્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ની, તો એ ધોરણ 12 ના શુભ શરૂઆત છે એ આજથી શરૂ કરી દઈએ। ભગવાન જે કોઈ આપણા ઈષ્ટદેવ છે એમને એમનું આરાધ્ય દેવ છે એમને આપણે યાદ કરી અને એની શરૂઆત કરીએ। તમે અગાઉ છે એ બીજા લેક્ચર છે એ અભ્યાસ કરી ચૂક્યા છો, પણ અંગ્રેજી વિષયનું આજે પ્રથમ લેક્ચર હોય તો આપણે શરૂઆતમાં આજે જે બાબત સમજવી છે એ છે ઇન્ટ્રોડક્શન, કે સૌથી પહેલાં તમારે આ અંગ્રેજી ભાષા જે છે એમાં પાઠ્યપુસ્તકની વાત કરીએ અને ગ્રામરની વાત કરીએ તો શેનો શેનો અભ્યાસ કરવાનો છે, તો એ આપણે એનાથી પહેલાં પરિચિત થઈએ। જે ભાષા છે તો એ ભાષાથી આપણે થોડા અવગત થઈએ, ભાષાથી તમે પરિચિત હો તો એ ભાષાની અંદર તમારે હાલમાં આ ધોરણ 12 ને અનુલક્ષીને તમારે એમાં શું અભ્યાસ કરવાનો છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે બે પાર્ટ પડશે, એક તો ટેક્સ્ટબુક કે જે દરેક વખતે હોય છે, તમે ધોરણ 11 માં અભ્યાસ કર્યો એમાં પણ તમે જોયું હતું કે ટેક્સ્ટબુક અને એની સાથે ગ્રામર, તો આ બે પાર્ટ જે છે તો એ બે પાર્ટમાં એટલે કે લેખન વિભાગ અને ગ્રામર છે, તો આ બધે બે બાબતો છે, તો એમાં આપણે જરૂરી બાબતો છે એ જોવી પડે। કારણ કે જે જે વાત કરવી છે આપણે અથવા તો જે અભ્યાસ કરવાનો છે થ્રુ ઓફ ધ યર, તો એ આખા વર્ષ દરમિયાન જે આપણે અભ્યાસ કરવાનો છે તો એની ખ્યાલ આપણને હોવું જોઈએ કે આપણને કેટલી બાબત એમાં સમજવાની છે। બીજી બાબત છે ગ્રામર, તો આ પણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે। બંને ટેક્સ્ટબુકની અંદર છે, ટેક્સ્ટબુકની અંદર દર વર્ષે તમે અલગ અલગ ચેપ્ટર્સ છે, અલગ અલગ વાર્તાઓ, એ પાઠ છે, કવિતાઓ છે એના સ્વરૂપે છે, એ સાહિત્ય છે એ ભણો છો, કાઇન્ડ ઓફ અ લિટરેચર યુ લર્ન એવરી યર, એન્ડ ધ લિટરેચર યુ આર લર્નિંગ ઇઝ ઈચ એન્ડ એવરી ટાઈમ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ યર યુ હેવ પાસ્ડ, કે તમે જે વર્ષે પાસ કરેલું છે જે વર્ષ એમાં જે કાંઈ પણ સાહિત્ય તમે ભણ્યા છો, જે પાઠ ભણ્યા છો, જે કવિતાનો અભ્યાસ કર્યો છે તમે, એનાથી એ સાહિત્ય કંઈક અલગ હશે। તો આ સાહિત્ય એટલે શું? તો કે જે ટેક્સ્ટબુકનો આપણે અભ્યાસ કરીએ છીએ, જે પાઠનો અભ્યાસ કરીએ છીએ, તો ટેક્સ્ટબુકમાં તમારે શું આવે છે, કઈ કઈ બાબતો આવે છે? તો કે આ વખતે ધોરણ 12 ની અંદર પણ તમારે ટોટલ 10 યુનિટ છે એનો અભ્યાસ કરવાનો છે। હવે આ 10 યુનિટની અંદર તમને ખ્યાલ હશે કે જેવી રીતે ધોરણ 11 માં તમે ભણ્યા એ રીતના એક જ યુનિટની અંદર એક સ્ટોરી હોય, એક પાઠ હોય, એટલે કે રીડ અલગ અલગ હોઈ શકે, તો અલગ અલગ રીડ સાથે તમારે ટોટલ 10 યુનિટનો અહીંયા અભ્યાસ કરવાનો છે। હવે બીજી બાબત આપણને એ પ્રશ્ન થાય કે આમાંથી આપણને કેટલું પૂછાશે, કારણ કે જે તે ટેક્સ્ટબુકમાંથી આપણે અભ્યાસ કરીશું જે સાહિત્યનો, તો એ ટેક્સ્ટબુકમાંથી આપણને કેટલું પૂછાશે, તો એ ટેક્સ્ટબુકને રિલેટેડ જે બાબતો છે એ આપણે જોઈએ। જો ટેક્સ્ટબુકની વાત કરીએ તો તમારે 10 યુનિટ સમજવાના છે, તમારે ઘણી બધી પોયમ હશે, પોયમની સાથે જો વાત કરીએ આપણે તો એમાં પોયમ જ માત્ર નહીં હોય, એમાં પાઠ પણ હશે, તો પાઠ અને પોયમ એ બંને ભેગા થઈ અને તમારે એનો અભ્યાસ કરવાનો છે। તો પાઠ અને પોયમ હોય છે એમાં, તો એમાંથી આપણને પૂછાય છે કેવી રીતના પરીક્ષામાં, તો પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર છે પૂછાય છે, પેરેગ્રાફ આપેલો હોય તો એમાંથી પ્રશ્નોના જવાબ છે આપણને પૂછાય છે। બીજી બાબત શું પૂછાય છે, તો કે
શોર્ટ નોટ પૂછાય છે. શોર્ટ નોટ્સ પછી આવે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, કે જેની અંદર તમને પાઠને લગતા જે એની વોકેબ્યુલરી છે, તો એ વોકેબ્સને લગતા જે એક પેરેગ્રાફ આપ્યો હોય તો એ શબ્દો તમને કાઉન્સમાં ઉપર આપેલા હોય. મોટા ભાગે હવે જે અત્યારની પેપર સ્ટાઇલ છે તો એ પેપર સ્ટાઇલમાં લગભગ કાંઈ ચેન્જીસ આવવાનો નથી, તો એ પરિવર્તન નથી આવવાનો, અથવા આવે તો પણ કોઈ એમાં બહુ મોટો ફેરફાર થશે નહીં, કારણ કે અત્યારે હાલમાં જે પેપર સ્ટાઇલ ફરી હતી એમાં કંઈ બહુ મોટો ચેન્જીસ હતો. પણ જે સમયાંતરે જે પરિવર્તનો આવતા જશે એનાથી તમને અવગત કરીશું. તો પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ પૂછાય ટેક્સ્ટબુકમાંથી, શોર્ટ નોટ્સ છે આવે છે, પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરવાની આવે છે કે જે પાઠની વોકેબ્યુલરી અઘરા શબ્દો ન્યૂ વર્ડ્સ આધારિત હોય છે. એ સિવાય તો કે પોયમમાંથી ક્વેશ્ચન આન્સર જે તે પોયમ આપી હોય તો પોયમને સમજી એનો સ્ટાન્ઝા આપેલો હોય તો એ સ્ટાન્ઝાને સમજી અને એના પ્રશ્નો અને એના ઉત્તરો તમારે લખવાના હોય. તો એ પેપરમાં આ રીતના તમારે પૂછાય છે. તમે અત્યારથી જ જો પર્પઝફુલી તૈયારી કરશો અથવા તો જે તે બાબત તમને સમજાવવામાં આવશે એને તમે સમજશો તો તમારી એક પ્રકારની વેલ બિલ્ડિંગ વેલ બિલ્ડઅપ જે છે એ તમારા સ્ટડીનું થશે. એક સારું એવો ઉત્ક્રમ તમે એમાં જાળવી રાખશો કે તમે તૈયારી જે રીતની કરશો, તમારી બુક જે બનાવતા હો, તમે જે કંઈ વાંચન કરતા હો એ જે રીતનું થશે કે જેની અંદર પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓ છે એમાં આવી જાય. તો પોયમમાંથી પ્રશ્નોના જવાબ પૂછાય, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, શોર્ટ નોટ, પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ અને ટ્રુ ફોલ્સ. તો મોટા ભાગે છે એ ટેક્સ્ટબુક રિલેટેડ જે બાબત છે એમાંથી આટલી વસ્તુ છે એ પૂછાતી હોય છે કે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ, શોર્ટ નોટ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, પોયમમાંથી પ્રશ્નોના જવાબ, ટ્રુ ફોલ્સ. તો બધી વસ્તુ છે એ ટેક્સ્ટબુક રિલેટેડ છે અને એમાંથી આ બધી બાબતો છે પૂછાતી હોય. બીજી બાબત જે તમારે આવે છે એ શું છે તો કે ગ્રામરની છે. ગ્રામરમાં તમને ખબર છે કે દરેક જે ગ્રામરના મુદ્દાઓ છે, આપણે મોટા ભાગના ગ્રામરના મુદ્દાઓ છે, ફોર એક્ઝામ્પલ ટેન્સ છે, એક્ટિવ પેસિવ છે, એના ડુએસ ડિરેક્ટેડ છે, બરાબર. તો દરેક મુદ્દાઓ છે, ઇનડિરેક્ટ સ્પીચ છે, તો આ બધા મુદ્દા ડુએસ ડિરેક્ટેડમાં એક્ટિવ પેસિવ પણ આવી ગયું અને ચેન્જ ધ ટેન્સ પણ આવી ગયું. તો આ દરેક મુદ્દાઓ ગ્રામરના છે એ તમારે હાલમાં પણ પૂછાય છે, એટલે કે ઇલેવન્થમાં પૂછાણા હતા અને અત્યારે બારમા ધોરણમાં પણ એ જ પ્રકારનું માળખું છે એ પ્રમાણે રહેશે અને એનું માર્ક માર્જિન કદાચ એમાં વધારે થઈ અને તમને એ પ્રમાણે પેપર સ્ટાઇલ છે આથી એવા પૂછાય. પણ ગ્રામર તમને ખ્યાલ છે કે તમે જ્યારથી એટલે કે લગભગ ગ્રામરથી તમે ઇન્ટ્રોડ્યુસ થયા ત્યારથી જ મોટા ભાગના મુદ્દાઓ છે એક સમાન આવે છે. કાળ એના એ જ અભ્યાસ કરવાનો હોય તો એ બધા કાળ ને એ બધી બાબતો છે તો એમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ સાથે એમાં કંઈક નવું વિશેષ ચર્ચા સાથે છે એનો તમારે અભ્યાસ કરવાનો. પણ એમાં મુદ્દા તમારે ગ્રામરના કઈ રીતના પૂછાય છે તો કે ડુ એઝ ડિરેક્ટેડ પૂછાય છે. તો ડુ એઝ ડિરેક્ટેડ એટલે એમાં કાળ પરિવર્તન આવ્યું અને એક્ટિવ પેસિવ, તો આ બંને બાબતોનો એમાં સમાવેશ થાય છે. પછી બીજી બાબત આવે છે એમાં તો ફંક્શન, લેંગ્વેજ ફંક્શન્સ જે છે એ તમારે 12 માર્કમાં આવે છે. તો દરેકને આપણે માર્ક માર્જિન સાથે જો એને મેચ કરીએ બરાબર કેટલા માર્કમાં આપણને પરીક્ષામાં પૂછાય છે, જો એમાં કાંઈ માળખામાં પરિવર્તન ન આવે તો ની વાત છે, પણ લગભગ કાંઈ ફેરફાર થશે નહીં. સો ડુએસ ડિરેક્ટેડ છે, એના બંને બે પેરેગ્રાફ છે, બંનેના બે બે માર્ક હોય છે એટલે 4 માર્કમાં પૂછાય છે. લેંગ્વેજ ફંક્શન છે ટોટલ 12 માર્કમાં તમારે પૂછાય છે અને હાલની જે પેપર સ્ટાઇલ છે એ મુજબ લગભગ બધા છે એમાં કંઈક ને કંઈક ઓપ્શનવાળા એટલે કે ઓપ્શનથી જ પૂછાય છે. પણ એની માટે આપણે જે રીતના જે પદ્ધતિથી એવું લેંગ્વેજ ફંક્શન ધોરણ 11ની અંદર અભ્યાસ કર્યો એ રીતના આપણે એ લેંગ્વેજ ફંક્શન છે એનો અભ્યાસ આગળ વધારીશું. એમાં નવા આવતા બીજા લેંગ્વેજ ફંક્શન છે એનો પણ અભ્યાસ ધોરણ 12માં છે શીખશું.
પણ તમારે એમાં ખાસ યાદ રાખવાનું છે કે જે તમે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો એ લેંગ્વેજ ફંક્શન તમારે ભૂલી જવાના નથી અને એ લેંગ્વેજ ફંક્શન છે એની તમે પાકી બુક તૈયાર કરી હોય અથવા તો એ ગ્રામરની બુક છે તમે તૈયાર કરી છે ધોરણ 11 માં તો એને ફેંકી દેવાની નથી કારણ કે ગ્રામરની બુક તમને કામ લાગશે આ અહીંયા પણ એટલે તમારે તમારી પાસે રાખવાની છે પછી છે તો કે લેંગ્વેજ ફંક્શન છે પૂછાય છે ડુએસ ડિરેક્ટેડ છે પૂછાય છે પછી તો કે ઈમેલ રાઇટિંગ આવે છે એની અંદર જે રાઇટિંગ સેક્શન માં આવે છે પછી ઇનડાયરેક્ટ સ્પીચ ગ્રામર અને કમ્પોઝિશન એટલે કે રાઇટિંગ સેક્શન પણ આપણે આમાં સાથે લઈ લીધેલું છે જેમ કે ઈમેલ રાઇટિંગ છે સ્પીચ રાઇટિંગ છે સ્પીચ ના અર્થમાં તમારે પૂછાય છે એપ્લિકેશન રાઇટિંગ અને ઈમેલ ની સાથે પૂછાય છે રિપોર્ટ રાઇટિંગ બરાબર છે ઈમેલ અને રિપોર્ટ છે 5 માર્ક માં આવે છે પછી ઇનડાયરેક્ટ સ્પીચ તમારે 3 માર્ક માં આવશે સ્પીચ રાઇટિંગ છે એના 6 માર્ક છે તો પેપર સ્ટાઇલ ઓલમોસ્ટ છે પેપર સ્ટાઇલ મુજબ જે એનું માર્ક માર્જિન છે એ પણ તમને સાથે અહીંયા જણાવતો જાઉં છું પછી આવે છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે બીજું કશું જ નથી વિદ્યાર્થી મિત્રો કે તમે જે ધોરણ 9 અને 10 માં અભ્યાસ કર્યા હતા 11 માં ધોરણમાં પણ તમને આ મુદ્દો કદાચ ઇન્ટ્રોડ્યુસ થયો હશે કે જે માહિતી તમને આપેલી છે ભલે પછી ચાર્ટ સ્વરૂપે હોય કોઈ ટેબલ સ્વરૂપે હોય કે કોઈ એ રીતની માહિતી છે તમને આપી હોય બરોબર તમે કોઈ એવી માહિતી તમને દર્શાવેલી હોય ફોર એક્ઝામ્પલ એ બોર્ડમાં દર્શાવેલી દરેક બાબત છે તો એક પ્રકારનો કાઇન્ડ ઓફ અ પિક્ચર અને અંગ્રેજીમાં એવી કહેવત છે કે અ પિક્ચર સ્પીક્સ 1000 વર્ડ્સ એ એક ચિત્ર છે એ 1000 શબ્દો છે કહે છે એટલે કે ચિત્રનું તો જો તમે વર્ણન કરો તો એમાંથી તમે ઘણું બધું લખી શકો છો તો એવી રીતે તમને કોઈ એક ચાર્ટ ટેબલ કોઈ પાઈ ચાર્ટ છે પછી કોઈ ગ્રાફ આપેલો હોય તો એને આધારે તમારે માહિતી છે એ માહિતીનું પૃથ્થકરણ કરવાનું હોય તો એને કહેવાય ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એ આખો મુદ્દો પણ તમારે એમાં સમજવાનો આવશે એના 5 માર્ક છે પછી પેરેગ્રાફ રાઇટિંગ આવે છે પેરેગ્રાફ રાઇટિંગ એટલે વિદ્યાર્થી મિત્રો બીજું કશું જ નહીં પણ તમે જે નિબંધ લખો છો તે એસે રાઇટિંગ જેને આપણે કહીએ છીએ તો પેરેગ્રાફ રાઇટિંગ તમારે કરવાનું થશે એટલે રાઇટિંગ સેક્શન અને જે ગ્રામર છે એ બંને નો આમાં સમાવેશ થાય છે આ સિવાય પૂછાય છે બીજો મુદ્દો તમારે ગ્રામરનો આવે છે સિન્થેસિસ તો સિન્થેસિસ નો મુદ્દો જે છે તો સિન્થેસિસ એટલે શું સૌથી પહેલા તો આ શબ્દ આપણી માટે નવો હોય તો સિન્થેસિસ એટલે શું તો કે કશું જ નહીં પણ જે તમે કન્જંક્શન એટલે કે સંયોજકને મદદ કરી અને મદદ વડે છે કે વાક્યને જોડતા હતા એ જ રીતના અહીંયા જે તમને વાક્યો આપેલા છે તો એ વાક્ય 3 કે 4 વાક્ય આપ્યો એને અર્થસભર રીતે જોડવામાં આવે તો એના તમને 3 માર્ક છે આપવામાં આવે વિથ ધ હેલ્પ ઓફ કન્જંક્શન ફ્રેઝિસ એન્ડ ધી અધર એડવર્બ્સ બરાબર એડવર્બ એડજેક્ટિવ આ બધાનો ઉપયોગ કરી અને તમે વાક્યને જોડશો તો એ શું છે સિન્થેસિસ એનો પેરેગ્રાફ અને એનો જે આખો મુદ્દો છે એ મુદ્દો આપણે એ સમયે સમજશું પણ સિન્થેસિસ નો અત્યારે તમારે ટૂંકમાં સમજ જો મેળવે તો શું છે તો કે જે રીતના તમે કન્જંક્શન નો ઉપયોગ કરીને વાક્ય જોડતા હતા એ રીતે વાક્યનું જોડાણ કરવું હવે આટલી બાબત છે આ મુદ્દા આવી ગયા હવે આ સિવાય પણ બીજી એક બાબત છે કે જે તમારે આવે છે એ છે સપ્લિમેન્ટરી રીડિંગ સ
સપ્લિમેન્ટરી રીડિંગમાં તમારે ધોરણ 11 ની અંદર છે એ ફ્લેમિંગો આવતો હતો, પણ અત્યારે તમારે છે ધોરણ 12 ની અંદર આવશે લેપવિંગ. તો આ જે લેપવિંગ છે એ લેપવિંગ ની અંદર પણ તમારે લગભગ 20 થી 22 યુનિટ છે, 22 યુનિટ છે એનો અભ્યાસ કરવાનો થશે. આના માર્ક 22 નથી પણ એની અંદર રહેલા યુનિટ છે. યુનિટ કેટલા છે? લગભગ 20 થી 22 યુનિટ છે. એટલે એવા તમારે નાના નાના પાઠ છે, પાઠનો અભ્યાસ કરવાનો છે. એની અંદર આવતી પોએમ્સ છે, પોએમ અથવા તો પાઠનો અભ્યાસ કરવાનો. એમાંથી આપણે ઘણું બધું પૂછાય છે, કારણ કે જે સેક્શન સી તમારે આવશે બરોબર, તો એની અંદર તમારે અનનોન પેરેગ્રાફ છે એમાંથી પ્રશ્નોના જવાબ લખવાના હોય. ન્યૂઝ ક્લિપિંગ, અહીંયા તમારે જે સેક્શન છે ડી, તો એ સેક્શન ડી માં એક બીજી બાબત આવે છે, એ છે ન્યૂઝ ક્લિપિંગ. હજી અહીંયા બીજા પણ મુદ્દાઓ છે કે જે લેપવિંગ ને લગતા મુદ્દાઓ છે એ અહીંયા આપણે લખ્યા નથી, કારણ કે એની અંદર તમારે સમરી રાઇટિંગ આવશે. સમરી રાઇટિંગ સિવાય બીજા પોઈન્ટમાંથી પ્રશ્નોના જવાબ, પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ, એ બધી બાબત આવશે. પણ પ્યોરલી ગ્રામરના મુદ્દા જેને કહી શકાય તો એવા ગ્રામરના મુદ્દાઓ છે એ અહીંયા તમારી સમક્ષ રાખેલા છે. આ ઓલમોસ્ટ તમારે જે અભ્યાસ કરવાનો છે આખા વર્ષ દરમિયાન એ બાબતોનો અહીંયા આપણે સમાવેશ કરેલો છે. તો આ બધી બાબત છે એ તમારે એની અંદર જોવાની રહે છે, કે જેની અંદરથી તમને ખ્યાલ આવે કે આ ધોરણ 12 ની અંદર અંગ્રેજી ભાષાની અંદર આપણે આટલી બાબતોનો અભ્યાસ કરવાનો રહેતો હોય છે. ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતના ટેક્સ્ટ બુકમાંથી પૂછાય છે, કઈ બાબત છે બરોબર, કે તમારે ટેક્સ્ટ બુકમાંથી કેવી રીતના પ્રિપેરેશન કરાય. અને મોટા ભાગે આપણે જ્યારે કોઈ પણ પાઠ સમજશું ટેક્સ્ટ બુક રિલેટેડ, તો એની અંદર જે એક્સરસાઇઝ અને પાઠ્યપુસ્તકની પાછળ જે તમને ગ્રામરની કે એની એક્સરસાઇઝ આપી છે એનો અભ્યાસ પણ તમારે એ રીતના કરતા રહેવાનું છે. એનું લખાણ પણ આપણે એની બુક જે તૈયાર કરશું, દરેકે ફરજિયાત એ બુક છે એ બનાવવાની છે. એટલે દરેક પાઠ ચાલતો જશે ત્યારે હું તમને આ સૂચના નહીં આપું કે તમારે બુક તૈયાર કરજો, આ પાઠ એમાં લખજો. અત્યારથી જ કહી દઉં છું કે દરેક વિદ્યાર્થીએ એક 200 પેજની બુક છે એ અંગ્રેજી વિષય માટે છે તૈયાર કરવાની છે. ગ્રામરની બુક અલગ રહેશે અને પાઠ્યપુસ્તકની બુક અલગ રહેશે, કારણ કે પાઠ્યપુસ્તકની બુકની અંદર તમારે આટલી બાબતોનો સમાવેશ કરવાનો થશે, એ તમારે લખવાનું રહેશે અલગ. અને ગ્રામરની અંદર આ દરેક મુદ્દાઓ છે તો એ મુદ્દાઓનો સમાવેશ છે એની અંદર થશે. એટલે ધોરણ 11 ની જે તમારી ગ્રામરની બુક હોય એને આપણે તમારે, મેં તમને કીધું એમ, તમારી સાથે રાખવાની છે. પણ એ સાથે રાખવાની છે એટલે એની એ જ દેખાડ્યા કરવાની એવું નથી, તમારે ધોરણ 12 માટે છે આખી અલગ બુક છે એ તૈયાર કરવી પડશે. તો આ એક આખું ઇન્ટ્રોડક્શન હતું કે તમારે શું એ બાબતની અંદર છે એ સમજ મેળવવાની છે, કયા કયા મુદ્દાઓ તમારે એની અંદર પૂછા છે, કયા નવા મુદ્દાઓ છે એનો પણ તમારે અભ્યાસ કરવાનો થશે. તો એના માટે તમે તૈયાર રહો. એટલે આ બધી બાબતો છે, આ વિગતો છે એનો તમે તમારી બુકની અંદર અથવા તો જે કોઈ પણ તમારી પાસે સાહિત્ય છે એની અંદર નોંધ કરી લેજો. એટલે તમને ખ્યાલ રહે કે આવો આવો કંઈક બાબતો છે એનો આપણે હવે અભ્યાસ કરવાનો છે. તો હવે આ જે બાબતો છે તો એનો ધીમે ધીમે આપણે અભ્યાસ છે શરૂ કરીશું. સૌથી પહેલાં જે ટેક્સ્ટ બુક રિલેટેડ છે અથવા તો જે તમારે ધીમે ધીમે સમજ મેળવી શકાય બરોબર, કંઈ તમને અઘરું ના પડે તો એવા લગભગ બને તો ગ્રામરના મુદ્દાથી શરૂ કરશું, અથવા તો જે સપ્લિમેન્ટરી રીડિંગ છે તો સપ્લિમેન્ટરી રીડિંગના અમુક જે ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સથી એની શરૂઆત કરીશું. કે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.